વિદ્યાર્થી મિત્રો હું નિલેશ ચૌહાણ ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 9 ની અંદર સ્વાધ્યાય 11.1 પૂર્ણ કર્યા પછી બે મહત્વની રચનાઓ છે જે તમને અગાઉના સ્ટાન્ડર્ડમાં કામ લાગશે તો આજની આપણી બે રચનાઓ જોઈએ એમાં પહેલો પોઈન્ટ શું કહેવા માંગે છે એ આપેલા ખૂણાનો દ્વિભાજક રચો દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા ભાગ પાડવાના છે રફ વર્ક જોઈએ તો રફ વર્ક કઈ કામ આવેલો છે આપેલા ખૂણાના એક તમને આવો ખૂણો કદાચ આપી દે એનું નામ આપી દે ABC કારણ કે તમને ABC લખવાનું કારણ તમે જલ્દી યાદ રહે આપેલા ખૂણા તો આપણને ખૂણો આપેલો છે હવે ખૂણાની અંદર એક એવું કિરણ પસાર કરીએ કે જેનાથી શું થશે બે સરખા ભાગ પડી જાય જો અહીંયા નામ આપી દઉં B A B B D B C તો A B C છે તમને ખૂણો તો એના બે સરખા ભાગ પડી ગયા છે તો આવી કઈક આપણે રચના કરવાની છે તો ઈ રચના કરતા પહેલા છે અગાઉની રચનામાં આપણે બધી વસ્તુ સમજ્યા છે બધી વસ્તુનો ઉપયોગ કરવો પડશે પક્ષ અને સાથે તો પહેલી વસ્તુ ઈ કરી આપણી પાસે પક્ષ બનાવીએ નકી દે સૂચનામાં પક્ષ આપેલા ખૂણાનો તો કયો ખૂણો આપેલો છે ખૂણો ABC લખીએ ખૂણો ABC આપેલ છે ઓકે હવે સાધ્ય લખવું છે સાધ્ય એટલે કયો જવાબ લાવવો છે તો ખૂણાને કેવો બનાવવો છે દ્વિભાજક તો સેમ ટુ સેમ લખી દો સાધ્યમાં ખૂણા ABC નો દ્વિભાજક દ્વિભાજક તૈયાર કરો વાતો શું લખી શકાય રચો આટલી વિગત તૈયાર થઈ ગઈ પછી આપણને ખબર છે કે આપણે શું દોરવાનું છે આકૃતિ બનાવવાની છે તો આકૃતિ બનાવવાની હોય તો આપણી પાસે પહેલા શું બનાવવું પડે ખૂણો બનાવવો પડે શું બનાવવું પડે ખૂણો બનાવવો પડે તો એ ખૂણો પણ આપણે પરિકલ્પિત બનાવી દઈએ તેનાથી પરિકલ્પિત બનાવીએ તમને સૌથી ઈઝી પડે તો જો આપેલા ખૂણો તો સૌથી પહેલા શું બનાવવું જોઈએ એક કિરણ કિરણ તૈયાર થયા પછી આપણે કિરણને નામ આપી શકશું આ BC છે નીચેનો ભાગ શું કરી દેશું BC થોડો ભાગ કાઢી દઉં છું સરખી કરી લઉં અહીંયા પણ એક્સ્ટ્રા ભાગ જે છે એ કાઢી દે છે હવે અહીં આપણી પાસે પહેલા શું બનાવતી એક કિરણ વ્યવસ્થિત અહીંયા નામ આપી દે B બિંદુ અહીંયા નામ આપી દો તમે C બિંદુ આટલી વિગત તૈયાર થઈ ગઈ આપણે ખૂણો બનાવવાનો છે તો આપણે પહેલા 60 વાળો ખૂણો બનાવીએ થોડી આકૃતિ કેવી રાખવાની મોટી માપ સાથે તો હું અહીંયા B ને કેન્દ્રમાં રાખી અર્ધવર્તુળ બનાવું છું અને એક ચાપ કરીશ આના આધારે મારી પાસે ખૂણો તૈયાર થઈ જશે ખૂણો તૈયાર થઈ ગયા પછી જો તમારે એક્સ્ટ્રા જે ચાપો છે એ કાઢી શકો છો ઓકે ઉપર નામ આપી દઉં છું A ખૂણો ABC તૈયાર છે હવે ખૂણો ABC નું દ્વિભાજક બનાવવું છે આના સરખા ભાગ બનાવવા છે તો આપણી પાસે 30 અંશ ની જેમ ચાપ કરતો હતો ને એ વસ્તુ નો ઉપયોગ કરો જો 0 અંશ ઉપર પરિકર રાખતો હું અહીંયા પરિકર રાખી અંદરના ભાગમાં ચાપ લઈ લેવાની સેમ વસ્તુ 60 ની ચાપ નો ઉપયોગ કરી અંદરના ભાગમાં ચાપ લઈ લેવાની બંને બે ચાપ છે છેદે જે ત્યાંથી શું પસાર કર્યો કિરણ અને નામ આપી દે D ખૂણા ABC નો દ્વિભાજક તૈયાર થઈ ગયો છે A B D D B C કોણ માપક થી તમે માપશો તો બંને ના માપ એક સરખા તમને લાગતા જોવાશે આ સૂત્ર ખૂણા ABC નો દ્વિભાજક તૈયાર થયો દ્વિભાજક તૈયાર થઈ ગયા પછી એના રચનાના મુદ્દા આપણે લખવા કમ્પલસરી છે તો એ રચનાના મુદ્દા આપણે બનાવવા પડશે તો રચનાના મુદ્દા પર તમે બનાવો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું ઉપર સૂચના લખવાની મુદ્દા પેલો પોઈન્ટ તમે શું લખ્યો છે ખૂણો ABC આપેલ છે અહીંયા આપણે ખૂણો ABC બનાવ્યો છે તો આપણે એમ કરવાનું ખૂણો ABC તૈયાર
करो ओके खूणो एबीसी तैयार करो पछी नेक्स्ट पॉइंट किरण बीए એટલે કે આપણે ચાપ કેરા કે ટી બીએ અને બીજી વખત બીસી કિરણ બીએ અને બીસી ઉપર ઉપર વારા ફરતી કેન્દ્રમાં લઈ કેન્દ્રમાં લઈ કયા ભાગમાં અંદરના ભાગમાં ચાપવાનો લખણ અંદરના ભાગમાં ચાપ બનાવો ઓકે ચાપ બની ગયા પછી લખવાનું આ બંને બે ચાપ બની ગયા પછી લખવાનું બંને ચાપ છેદે તેમાંથી શું પસાર કર્યું કિરણ કિરણ શબ્દ ઉપર લખું છું કિરણ બીડી તૈયાર કરો તૈયાર થઈ ગયા પછી શું થશે આપેલા ભાગમાં દ્વિભાજક તૈયાર થઈ જશે ખૂણા એબીસી નો દ્વિભાજક ભાજક તૈયાર થશે તમારે આટલી વિગત લખવાની છે તો અહીંયા તમારે આવી રીતના આપેલા ખૂણાનો દ્વિભાજક ખૂણો ABC નો દ્વિભાજક કયો બન્યો BD કિરણનો ઉપયોગ કરીને ખૂણો ABD BBC એટલે કે તમારો દ્વિભાજક બની જાય છે તો આવી રીતના આપેલા ખૂણાનો દ્વિભાજકની તમે રચના કરી શકો છો રચના નંબર 2 જોઈએ આપેલા રેખાખંડના લંબ વિભાજકની રચના કરો શું કહેવા માંગે છે સમજો પહેલા પોઈન્ટને આપેલા રેખાખંડ એટલે એક તમને રેખાખંડ નામ આવશે અને નામ આપો AB રેખાખંડના લંબ દ્વિભાજક તમે લંબ દ્વિભાજકની વ્યાખ્યા યુનિટ નંબર 6 માં શીખી ગયા છો કે જે બે રેખાખંડ એકબીજાને કાટખૂણે છેદતાશે ઈ શું થાય લંબ દ્વિભાજક તો હું આને મારે બીજું રેખાખંડ સીધું પસાર કરું અને એક બીજાને કાટખૂણે છેદે છે આને નામ આપી દઉં CD તો શું થયું રેખાખંડ AB લંબ એટલે ઉલટો T રેખાખંડ CD તો આ શું થયું AB નું લંબ દ્વિભાજક કોની સાથે થયું CD સાથે થયું તો આ પ્રકારની તમારે રચના બનાવવાની છે આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરો તો જે અત્યાર સુધી આપણે કરીએ છીએ એ પદ્ધતિ અપનાવી પડે પહેલા પક્ષ લખી દે પછી સંધિ પછી આકૃતિ અને રચનાના મુદ્દા તો અહીંયા આપણે જોઈએ શું કહેવા માંગે છે પક્ષ આપણે બનાવવું છે તો શું આપેલા રેખાખંડમાં કયો રેખાખંડ દોરવું છે AB તો અહીં લખવાનું રેખાખંડ AB તૈયાર તૈયાર કરો રેખાખંડ AB તૈયાર કરો રેખાખંડ AB તૈયાર થઈ ગયું પછી આપણને ખબર છે સ્વાધ્યાયમાં આપણે શું લખીએ છીએ જે આપણો જવાબ લાવો છે આપેલા રેખાખંડનો શું બનાવવાનું છે લંબ દ્વિભાજક બનાવવાનું છે લંબ દ્વિભાજક એટલે તમે આવી રીતના પણ લખી શકો શબ્દ પણ લખી શકો તમને બંને બે રીતના સમજાવું છું રેખાખંડ AB નો લંબ દ્વિભાજક દ્વિભાજક તૈયાર કરો અથવા શું કરી શકો હું અહીંયા ઓર કરી લખું છું ઓર રેખાખંડ AB લંબ રેખાખંડ CD તમે આ પણ લખી શકો ઉપરનું વિધાન પણ તમે લખી શકો જે તમારે વિધાન લખવું હોય એ તમે લખી શકો હવે આટલા પોઈન્ટ બની ગયા પછી આપણને ખબર છે કે આપણે શું તૈયાર કરવું પડશે એની આકૃતિ તૈયાર કરવી પડશે તો આપણે ફાઇનલી એની આકૃતિ બનાવીએ ફાઇનલી આકૃતિ બનાવીએ તો આપણે શું બનાવવું પડે એક રેખાખંડ
માર્ક સર્વે તૈયાર કરી લેજો રેખાખંડ કોઈ પણ સેમિનર તમે લઈ શકો છો રેખાખંડ છે એટલે તમારે આ બે સંકેત લખવાના નથી અહીંયા હું નામ આપી દઉં છું એ સામેનું નામ આપી દઉં છું બી રેખાખંડ એબી તૈયાર થઈ ગયું હવે શું કરવાનું છે તમને પરિકર થી લઈને તમારે રેખાખંડ એબી કેટલા સેમિનર કર્યો છે તમે જો સ્કેલ નો ઉપયોગ કરો છો ને સ્કેલ થી 5 સેમિનર બનાવ્યો પરિકર ને પણ કેટલું રાખજો 5 સેમિનર થઈ અને કોઈ માપ લીધું નથી ને મારે આટલું પેલા માપ ચકાસવું પડે ઓકે મારું આટલું માપ છે તમે અને 5 સેમી 6 સેમી લઈ શકો પરિકરને પણ 5 સેમી 6 સેમી લઈ લેજો પછી શું કરો આટલું માપ થઈ ગયા પછી તમારી પાસે ક્યાં અડધા કરતા વધારે કોનું અડધા કરતા વધારે પરિકરનું માપ રાખી ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાલવાનો ક્યાં પરિકર રાખ્યું છે જો એબી કેન્દ્ર પર ઉપર રાખી ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાલવાનો સેમ વસ્તુ બીજે કેન્દ્ર ઉપર રાખી ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાલવાનો ચાપ જોવાય છે આપણી પાસે ચાપ તૈયાર થઈ ગયા પછી બંને બે ચાપનો ઉપયોગ કરી રેખાખંડ પસાર કરો સ્કેલથી વ્યવસ્થિત લાઈન કરજો એટલે તમારું માપ હવે આ રેખાખંડને નામ આપીએ સીડી ઓકે આટલી વિગત તો તૈયાર થઈ ગઈ પછી જે તમારું છે છેદે છે રેખાખંડ એબી રેખાખંડ સીડી જે ભાગમાં છેદે છે એને છેદ બિંદુ બનાવી છેદ બિંદુ નામ આપીએ આપણે ઓ અહીંયા તમે જોઈ શકો છો કાટખૂણાનું જેટલું માપ થાય છે કાટખૂણો બને છે જે આપણી લંબ દ્વિભાજકની વ્યાખ્યા જે છે અહીં આપણે સાબિત કરી શકીએ છે કે રેખાખંડ એબી ને રેખાખંડ સીડી કાટખૂણે છેદે છે અને છેદબિંદુ ક્યો આવે છે ઓ હવે આપણે આના આધારે શું કરવા પડે રચનાના મુદ્દા બનાવવા પડે તો અહીંયા આપણે બનાવી લઈએ ઓકે પહેલો પોઈન્ટ શું દ્વારા આપણે તૈયાર કર્યું રેખાખંડ એબી તો લખવાનું માપ પટ્ટીની મદદથી રેખાખંડ એબી તૈયાર કરો ઓકે પહેલો પોઈન્ટ તમે ચેક કર્યો પછી પરિકરમાં અડધા કરતા વધારે લઈ ક્યાં એ અને બી મારા પર કેન્દ્ર પર રાખ્યું લખવાનું પરિકરનું માપ રેખાખંડ એબી ના રેખાખંડ એબી ના અડધા અડધા કરતા વધારે રાખી પરિકરનું માપ રેખાખંડ એબી ના અડધા કરતા વધારે રાખી બિંદુ એ અને બી ને વારા ફરતી કેન્દ્રમાં લઈ આપણે એ ઉપર અને બી ઉપર વારા ફરતી એક વખત ઉપર નીચે ઉપર નીચે વારા ફરતી કેન્દ્રમાં લઈ ઉપરના અને નીચેના ભાગમાં ચાપ બનાવો ઓકે ચાપો તૈયાર થઈ ગયા આપણી પાસે પછી આ ચાપ જે બને બે તૈયાર થઈ ગયા પછી શું પસાર કર્યું રેખાખંડ સીડી તૈયાર કર્યું તો અહીં લખવાનું આ બંને ચાપ માંથી રેખાખંડ સીડી તૈયાર કરો એટલે શું કર્યું આ બંને બે ચાપટી માંથી આપણે રેખાખંડ તૈયાર કર્યું કયું સીડી તમે એમ લખી શકો માપ પટ્ટીની મદદથી રેખાખંડ સીડી તૈયાર કરો જે બંને બે ચાપને છેદતું હોય કયું આટલી વિગત તૈયાર થઈ ગઈ પછી આપણી પાસે જે છે શું છે આપણો લંબ દ્વિભાજક તૈયાર થઈ જાય તો શું લખી શકાય આપેલા રેખાખંડ શબ્દમાં પણ લખું છું રેખાખંડ AB નો લંબ દ્વિભાજક CD
तैयार થશે ઓકે આપેલા રેખા પર એટલે એબી રેખા પર લાગતો એનો સીડી શું છે લંબ દ્વિભાજક તૈયાર થશે ઈ તૈયાર કરી શું પછી છેલ્લે તો શું લખ્યું સંકેતમાં રેખાખંડ એબી ઉલટો ટી જે છે ઈ કોનો સંકેત છે લંબ દ્વિભાજક આ જે ઉલટો ટી જે છે ઈ કોનો સંકેત છે લંબ દ્વિભાજક ઓકે તો આપેલા રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક શું બને છે સીડી બને છે એટલે શું તૈયાર થઈ ગયું રેખાખંડ એબી લંબ રેખાખંડ સીડી આવી રીતના તમારી રચના છે આપણે બીજી થી પ્રશ્ન બીજા આપેલા રેખાખંડ નો લંબ દ્વિભાજક તૈયાર કરો જે તૈયાર થઈ જાય છે શું શું કર્યું પક્ષ બનાવી દો સાધ્ય બનાવી દો પક્ષ એના આધારે બનાવો છો આપેલા રેખાખંડના આધારે તમે રેખાખંડ કેમ બનાવવા માંગો છો એબી પછી સાધ્ય શું સાબિત કરવાનું છે લંબ દ્વિભાજક એના જવાબ તમે બે રીતના લખી શકો છો રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક તૈયાર કરો ઘણી વખત બુકમાં તમને આ રીતના આપેલો હશે એનાથી ઉલટો તમે આવી રીતના લખી દો તો એ ચાલશે રેખાખંડ એબી લંબ રેખાખંડ સીડી પછી તમારે આકૃતિ બનાવવી છે શું બનાવવું પડે સ્કેલની મદદથી એબી બનાવવું પડે પરિક્રમણમાં એબી જેટલા કરતા અડધા કરતા કેટલા પર વધારે કરતા પર અડધા કરતા વધારે એટલે એને કેન્દ્ર પર રાખી ઉપરના ભાગમાં નીચેના ભાગમાં ચાપવાનું સેમ વસ્તુ બીને કેન્દ્ર રાખી ઉપરના ભાગમાં નીચેના ભાગમાં ચાપવાનું બંને બે ચાપ જાતિ છે એટલે તેને શું પસાર કરી દો રેખાખંડ કાટખૂણે છેદતો તમે જે રીતના આકૃતિ બનાવી છે એ તમારો સુપર ભાજક છે રચનાના મુદ્દા બને છે તો અહીં આપણો લંબ દ્વિભાજક અને પેલી રચના દ્વિભાજક વાળી પૂરી થઈ છે આ સેના આધારે ખૂણાના આધારે આ રેખાખંડના આધારે હતી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હશે લાઈક કરજો શેર કરજો અને ખાસ કોમેન્ટમાં પોતાનો અભિપ્રાય લખવાનું ભૂલતા નહીં થેન્ક યુ